કેમ છો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 12 સાયન્સ ની અંદર ચેપ્ટર નંબર 1 ઘન અવસ્થાના ગુજકેટ રિલેટેડ એમસીક્યુ એનો લેક્ચર નંબર 2 પાર્ટ 2 લઈને આવ્યા છે. લાસ્ટ પીરિયડ ની અંદર આપણે 1 થી 15 એમસીક્યુ સોલ્વ કર્યા હતા, તો એ તમારે જોવા હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શન માં મળી જશે. હવે આપણે 16માં એમસીક્યુ થી આગળ વધીએ છીએ. તો જો એમસીક્યુ નંબર 16 તમને આપ્યો છે, એક ધાતુનું સ્ફટિકીકરણ કરતા તે ઘન રચના ધરાવે છે, તેની ધારની લંબાઈ તમને આપી છે, એટલે એ બરાબર આપણને આપેલું છે 361 પિકોમીટર. જો ધાતુનું એક એકમ કોષ 4 પરમાણુ ધરાવતો હોય તો એક પરમાણુની ત્રિજ્યા શોધો. એટલે અહીંયા તમને ક્વેશ્ચનની અંદર જે સ્ફટિક રચના છે એ ડાયરેક્ટ નથી આપ્યું, તમને એવું કીધું છે કે 4 પરમાણુ ધરાવે છે. તો આપણે સૌ જાણીએ છીએ કે 4 પરમાણુ હોય તો એવા એકમ કોષને આપણે શું કહીએ છીએ, એફસીસી. એટલે અહીંયા તમારે એફસીસી પ્રકારનો એકમ કોષ છે. એટલે જે સૂત્ર આવશે એ શું આવશે, 4R બરાબર રૂટ 2 ઇન્ટુ એ. તમારે ત્રિજ્યા શોધવાની છે, એટલે આર બરાબર શું લખી શકાય, રૂટ 2 બાય 4 ઇન્ટુ એ, એની વેલ્યુ આપી છે 361 પિકોમીટર. હવે બસ તમારે આમાં કિંમતો મૂકી દીધી છે, એનું સાદું રૂપ આપો એટલે રૂટ 2 થઈ જશે 1.41 ઇન્ટુ 361 અપોન 4. એટલે આનું સાદું રૂપ આપો એટલે 127 પિકોમીટર જવાબ મળશે. તો અહીંયા જોઈ શકાય છે ઓપ્શન નંબર બી માં 127 પિકોમીટર છે. ક્લિયર? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ છીએ. તો 17મો ક્વેશ્ચન આપ્યો છે કે જો આપણે આયોનિક ઘન સ્ફટિકની ત્રિજ્યા ગુણોત્તર જાણતા હોઈએ તો તેના ઉપરથી ખાલી જગ્યા જાણી શકાય. તો પહેલું આપ્યું છે સ્ફટિકની ભૌમિતિક આકાર, બંધનો પ્રકાર, સ્ફટિક રચનામાં ખામી અને ચુંબકીય ચાક માત્રા. તો જો ત્રિજ્યા ગુણોત્તર એટલે આર પ્લસ અને આર માઇનસ, આ ત્રિજ્યા ગુણોત્તરના મૂલ્ય ઉપરથી આપણે સ્ફટિકનો ભૌમિતિક આકાર જાણી શકીએ છીએ કે કયા પ્રકારના છિદ્રો ધરાવે છે, એનો આકાર આપણે અહીંયા જાણી શકીએ છીએ. સો રાઈટ આન્સર શું આવશે, ઓપ્શન નંબર એ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 18મો એમસીક્યુ જુઓ કે NaCl ના સ્ફટિક ઘનમાં થપ્પીની ભાત કયા પ્રકારની હશે. તો જો NaCl નું જે બંધારણ છે એ આપણને જોવા મળે છે FCC પ્રકારનું, અને FCC પ્રકારની અંદર જે આપણે રચના જોઈએ છે, થપ્પી જે હોય છે એ આપણને કયા પ્રકારની જોવા મળે છે, A B પ્રકારની રચના જોવા મળે છે. સો રાઈટ આન્સર શું આવશે, ઓપ્શન નંબર બી, A B પ્રકારની રચના. ચલો એના પછી 19મો ક્વેશ્ચન જોઈએ છે, એમસીક્યુ નંબર 19, થિયરી બેઝ ક્વેશ્ચન છે. શું કહે છે, FeO માં નીચેનામાંથી કઈ ખામી જોવા મળે છે. તો આપણે FeO ની અંદર એક એક્ઝામ્પલ લીધો હતો, ધાતુ ઉણપ ક્ષતિ ધરાવતું. આ ધાતુ ઉણપ ક્ષતિ ધરાવતું ઉદાહરણ છે. આની અંદર Fe જે હોય છે Fe પ્લસ 2 અને Fe પ્લસ 3 બંને સ્વરૂપે જોવા મળે છે, અને FeO મોટા ભાગે આપણને 0.93 ઓક્સિજન થી લઈને Fe 0.95 ઓક્સિજન ના રેન્જમાં જોવા મળતું હોય છે. તો રાઈટ આન્સર શું આવશે, ઓપ્શન નંબર સી, ધાતુ ઉણપ ક્ષતિ. ચલો નેક્સ્ટ MCQ જઈએ છે, MCQ નંબર 20. શું કહે છે MCQ નંબર 20 જુઓ, ષટકોણીય અતિક્લુઝ પેક રચનામાં ખાલી જગ્યા કેટલા ટકા હશે. તો ષટકોણીય અતિક્લુઝ પેકિંગ ને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ હેક્ઝાગોનલ ક્લુઝ પેકિંગ, જે આપણે FCC પણ કહીએ છીએ. તો એમાં ટોટલ જે પેકિંગ થયું હોય છે એ પેકિંગ કેટલું હોય છે, 74%. તમને ખાલી જગ્યા પૂછ્યું છે તો 100માંથી બાદ કરી નાખો, એટલે ખાલી જગ્યા આપણને કેટલી મળી જશે, 26% મળી જશે.
सो राइट आंसर शो आउसे ऑप्शन नंबर डी 26%। चलो एना पछी नेक्स्ट 21मो एमसीक्यू जो तो घन अवस्था में जो पहलू टेबल आप्यू छे ने संयोजन ना प्रकारो आण्विय घन धात्विय घन आयनीय घन सहसंयोजक अथवा जाळीदार घन एनो एमसीक्यू छे आ क्वार्ट्स तो क्वार्ट्स तमने आप्यू छे ए कया प्रकारनो घन छे तो क्वार्ट्स SiO2 सिलिकॉन कार्बाइड आ बधा सहसंयोजक जाळीदार घन प्रकारना उदाहरण छे। सो राइट आंसर शू आवशे ऑप्शन नंबर ए सहसंयोजक जाळीदार घन। चलो नेक्स्ट क्वेश्चन जोईए छे एमसीक्यू नंबर 22। फलक केंद्रित स्फटिकना एकम कोश दीठ केटला परमाणुओ होय छे तो मैं तमने पहला लेक्चर में पण बतावी दीधो तो एफसीसी होय तो एमां याद राखवानुं तमारे 4 एमां कुल परमाणु होय छे 4 कई रीते तो गणतरी जोई लो एक वक्त आ तमारी पासे एफसीसी एकम कोश छे। हवे आनी अंदर परमाणुओ खूणा ऊपर गोठवायेला हशे आ उपरांत दरेक फलकना केन्द्रमां पण हशे तमारे बे प्रकारनी गणतरी अहींया करवी पड़े एक तो खूणा ऊपर थाय 8×1/8 એટલે કે એક પરમાણુ અને ફલક ઉપર તમે કરો તો 6×1/2 એટલે કે 3 પરમાણુ તો તમે લખી શકો 3+1=4 તો કુલ પરમાણુ આપણને એક એકમ કોષ દીઠ કેટલા મળશે 4 પરમાણુ। સો રાઈટ આન્સર શું થશે ઓપ્શન નંબર બી। ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ 22 પછી 23મો નીચેનામાંથી કયા પદાર્થનું ગલન બિંદુ સૌથી વધારે હશે તો તમને પહેલું આપ્યું છે સિલિકા SiO2 પછી મેગ્નેશિયમ પછી પાણી અને પછી કાર્બન ડાયોક્સાઇડ તો પાણી અને કાર્બન ડાયોક્સાઇડ તો ડાયરેક્ટ અહીંયા એલિમિનેટ થઈ જાય આણ્વીય ઘન છે એટલે એના તો નીચા ગલન બિંદુ હોય હવે ધાત્વીય ઘનના થોડા ઊંચા હોય અને આ જે છે ને એ સહસંયોજક છે સહસંયોજક ઘનના ગલન બિંદુ સૌથી ઊંચા હોય રાઈટ આન્સર શું આવશે ઓપ્શન નંબર એ। ચલો નેક્સ્ટ એમસીક્યુ જોઈએ 24મો જુઓ તો હેક્ઝાગોનલ એકમ કોષમાં પરમાણીય ત્રિજ્યા માટેનું સાચું સૂત્ર તો હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગમાં આવશે 4R√2 × A તો આર બરાબર હું શું લખી શકું √2 × A/4। ચલો 4 ને આપણે શું લખી શકાય 2 × 2 લખી શકાય અને 2 × 2 ને હું બે વખત √2 √2 કરું છું એટલે √2 થી √2 કટ એટલે બાકી શું વધ્યું A/2√2 તો ત્રિજ્યા બરાબર સૂત્ર શું થઈ જશે A/2√2 ઓપ્શન નંબર સી ઇઝ રાઈટ આન્સર। ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે 25મો એમસીક્યુ જુઓ તો અષ્ટફલકીય છિદ્ર કેટલા ગોળાથી બને તો જો અષ્ટફલકીય છિદ્ર છે ને એ પ્રથમ સ્તરના 3 ગોળા અને એના ઉપર બીજા સ્તરના 3 ગોળા જ્યારે જોડાય ત્યારે આપણને અષ્ટફલકીય છિદ્ર મળતું હોય છે એટલે અહીંયા આપણે જોઈ શકાય 3 અને 3 એટલે ટોટલ 6 ગોળાઓ જોડાય ત્યારે અષ્ટફલકીય છિદ્ર મળે અને જો ચતુષ્ફલકીય છિદ્ર કીધું હોય ને તો 4 ગોળા જોડાય પ્રથમ સ્તરના 3 અને એના ઉપર બીજા સ્તરનો 1 આ બધાને તમે જોડી દો એટલે તમને અહીંયા મળી જાય સમચતુષ્ફલકીય છિદ્ર તો અહીંયા અષ્ટફલકીય પૂછ્યું છે એટલે 6 ગોળા આવશે ઓપ્શન નંબર એ। ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે 26મો જો છેલ્લો ક્વેશ્ચન આ ચેપ્ટરનો કે નીચે આપેલા સ્ફટિક રચનાને તેના યોગ્ય ઉદાહરણ સાથે જોડો તો અહીંયા તમારે શું કરવાનું છે સ્ફટિક રચના આપી છે એક બાજુ અને એક બાજુ એના ઉદાહરણો આપ્યા છે તો પહેલું આપ્યું છે ઘન પહેલું જ તમને આપ્યું છે સાદો ઘન તો ZnS જે ઝિંક બ્લેન્ડ છે ને એ દર્શાવે એટલે તમારે એની સામે 4 આવે
એવા ઓપ્શન તો એ અને બી જ છે એટલે સી અને ડી કટ થઈ ગયા. ચલો પછી આવે છે ટેટ્રાગોનલ. તો ટેટ્રાગોનલ ની અંદર કેલ્શિયમ સલ્ફેટ આપણને જોવા મળે છે એટલે ત્રીજો જોવા મળ્યો અહીંયા, એટલે બી ની સામે ત્રણ આવે એ આપણો ઓપ્શન નંબર એક બી જ જોવા મળે છે. એટલે રાઈટ આન્સર શું થશે? ઓપ્શન નંબર બી. પછી રોમ્બોહાઇડ્રલ હોય છે ને એને સિનાબાર, અને ટ્રાઇક્લિનિકમાં કે ટુ સીઆર ટુ સેવન હોય છે. એટલે રાઈટ આન્સર આવશે ઓપ્શન નંબર બી. તો અહીંયા આપણે જે ચેપ્ટર નંબર વન છે એના એમસીક્યુ ને પૂરા કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર ટુ ના એમસીક્યુ જોવા મળશે. થેન્ક યુ.